ગુડ મોર્નિંગ એવરીબડી, કેમ છે બધાને? મજા છે ને બધાને? હવે ધોરણ 9 ની અંદર આપણે છેલ્લે એક એક પછી એક આપણે યુનિટો શીખીએ છીએ, એમાં પહેલો બીજો ત્રીજો એવી રીતે આપણે યુનિટ શીખા. તો હવે આપણે ચોથો યુનિટ ચાલુ કરવા માટે જઈ રહ્યા છીએ. ચોથો યુનિટ છે પેજ નંબર 35 ઉપર. જો બધા વિદ્યાર્થીઓ ખાસ પેજ નંબર 35 અને યુનિટનું નામ છે, અહીંયા તમારી સામે છે કોલ ઓફ હિલ્સ, બરાબર. કોલ એટલે શું થાય? બોલાવવું, બરાબર. હિલ, હિલ એટલે ટેકરી, પર્વત, નાનો એવો જે પર્વત હોય ને સરસ મજાનો, ઈ એટલે એ ટેકરી છે, એ બોલાવે છે, બરાબર. બહુ સરસ મજાની સ્ટોરી છે. આપણે પહેલો પાઠ છે કેવી સરસ મજાની સ્ટોરી આવી હતી, બીજા પાઠની અંદર થોડુંક આપણને જનરલ નોલેજને એવું શીખવા મળ્યું, બરાબર છે. એવી રીતે પહેલો પાઠ જેવી રીતે મજા આવી, એવી જ સ્ટોરી અહીંયા એક સરસ મજાની આઈપી છે, બરાબર છે. કોલ ઓફ ધ હિલ એટલે ટેકરીઓ બને બોલાવે છે. બધા વિદ્યાર્થીઓ પોતાની ટેક્સ્ટ બુક છે તમારી સામે ખુલ્લી રાખજો, કારણ કે આપણે ટેક્સ્ટ બુકમાંથી જ આખો પાઠ આપણે કરવા જઈ રહ્યા છીએ. તો જેથી કરીને તમને કોઈ અઘરા એવા સ્પેલિંગ હોય તો સીધા પેન્સિલથી એમાં તમે લખી શકો, અને અમુક સ્પેલિંગના ઉચ્ચારણો કેમ કરવા જેનો તમને ખ્યાલ આવી શકે. તો આપણે વધારે સમય ન બગાડતા આપણે પાઠની શરૂઆત કરીએ, બરાબર છે. પેજ નંબર 36 ઉપર આપણે પાઠ છે, તો 36 નંબર ઉપર આપણે પાઠ જે છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ છીએ, બરાબર. રીડ વન, બધામાં આપણે રીડ વન જ છે, બરાબર છે. તો શરૂઆત કરીએ છીએ આપણે. હે અબુ મિયા, હે અબુ મિયા. હવે પહેલું કેરેક્ટર છે આપણા પાઠની અંદર, જો બધા કેરેક્ટરના નામ યાદ રાખજો, અબુ મિયા. અબુ મિયાને ઘણી વખત આ પાઠની અંદર ચાચા કહે તો પણ એ, અબુ મિયા કહે તો પણ એ, ને અબુ ખાન કહે તો પણ એ. આપણે એક જ વ્યક્તિ સમજવાનો છે. અહીં એક જ પાઠની અંદર આ પહેલું કેરેક્ટર છે, બરાબર છે. પહેલું કેરેક્ટર છે અબુ મિયા, બરાબર છે. તો ચાલો હજી આપણે પાઠમાં આગળ જોઈએ કે હે અબુ મિયા એક વ્યક્તિ છે, અબુ મિયા પાસે આવે છે, બરાબર છે. ચોપડીની અંદર એનો ફોટો પણ છે, જે ઓલા દાઢીવાળા ભાઈ ટોપી પહેરેલી છે એ જે દેખાય છે એ છે અબુ મિયા. લુકિંગ સેડ, કોક એને પૂછે કે હે અબુ મિયા, તમે આજે કેમ સેડ દેખાવ છો? વાય આર યુ સિટિંગ અલોન ટુડે? અલોન એટલે શું થાય? અલોન એટલે એકલા. તમે શા માટે આજે એકલા બેઠા છો? વેર ઇઝ યોર ડાર્લિંગ કલુઆ? જો આ બીજું કેરેક્ટર છે યાદ રાખજો, કલુઆ. અહીંયા જે આપણે બકરી દેખાય છે, બરાબર છે, એ રીતે અબુ ખાન જે અબુ મિયા આપણે જે કહી, અબુ મિયાને એક બકરી હતી, બરાબર છે. અને અહીંયા ડાર્લિંગનો અર્થ એવો થશે વહાલી. તો એક વ્યક્તિ આવે છે એ પૂછે કે તમે કેમ ઉદાસ બેઠા છો, તમારી વહાલી જે કલુઆ, કલુઆ છે ને બકરીનું નામ છે યાદ રાખજો, તો તમારી વહાલી જે બકરી છે એ બકરી ક્યાં ગઈ? આવું પૂછે છે એક વ્યક્તિ. કોણ પૂછે છે? ગોવિંદા, બરાબર છે. જો બીજું કેરેક્ટર આવ્યું, પહેલું કેરેક્ટર છે અબુ મિયા, જો અહીંયા તમારી સામે પહેલું કેરેક્ટર છે અને બીજું મિયા છે અહીંયા ગોવિંદા, આ બે જ વ્યક્તિઓ અહીંયા આવે છે. અને જે બીજું એક વાત આવે છે બકરીની, તો બકરીનું નામ અહીંયા આપ્યું છે કલુઆ, યાદ રાખજો એનું નામ છે કલુઆ, બરાબર છે. એટલે ગોવિંદાજી એનો પડોશી છે. આપણે જો હજી એક વખત તમને વાત કરતા હોઉં, અબુ મિયાનો પડોશી ગોવિંદા છે. એક દિવસ અબુ મિયા છે ઉદાસ બેઠા હોય એટલે આ એની પાસે જાય છે અને એમ કહે છે કે અબુ મિયા કેમ ઉદાસ બેઠા છો, શું થયું છે તમને? ગોવિંદા વોઝ વરીડ, વરીડ એટલે ચિંતા થવી. ગોવિંદાને એની ચિંતા થવા માંડી એટલે એને કીધું કે ભાઈ અબુ મિયા તમે કેમ ઉદાસ છો, વરીડ એટલે ચિંતા થવી. પરેપ્સ, કદાચ. આઈ હેવ લોસ્ટ હર, હા હવે અબુ મિયા કહે છે કદાચ લોસ્ટ હર, લોસ્ટ એટલે હું એને ખોઈ બેઠો છું, બરાબર છે. કોને ખોઈ બેઠા છે? અબુ મિયા જવાબ આપે છે તો એ કે હું તેણીને ખોઈ બેઠો છું, એટલે એની જે વહાલી જે બકરી છે એ ખોવાઈ ગઈ છે, એને ખોઈ બેઠા છે. આઈ હેવ સીન હર ફૂટ પ્રિન્ટ, ફૂટ પ્રિન્ટ એટલે શું થાય? પગના જે પંજા હોય એના જે છપાયેલા, જે ધૂળમાં ચાલી તો આપણે એના ડગલા જે છપાઈ જાય ને એની અહીંયા વાત કરી છે. તો ગોવિંદ એને કહે છે કે તમે કેમ ઉદાસ છો, તો અબુ મિયા કહે છે કે મારી જે વહાલી કલુઆ છે બકરી, એ કદાચ હું એને ખોઈ બેઠો છું, કારણ કે મેં એના ફૂટપ્રિન્ટ એટલે એના જે પગલાં છે
ગોઈંગ અપ ધ હિલ, હિલ એટલે ટેકરી ઉપર એના પગલાં મેં જતા જોયા છે. ધ ડેવિલ, ડેવિલનો મતલબ થાય રાક્ષસ, બરાબર છે. મસ્ટ હેવ કિલ્ડ હર, કિલ્ડ એટલે મારી નાખવું. મને ખબર જ છે કે ત્યાં હિલ ઉપર જે રાક્ષસ છે તેને તેને મારી જ નાખવું હશે, બરાબર છે. એટલે અહીંયા વરુની વાત છે, અહીંયા ડેવિલ એટલે ત્યાં કંઈ સાચો રાક્ષસ નથી. ડેવિલનો મતલબ થાય રાક્ષસ, પણ અહીંયા અબુ મિયાં જે છે એ જે વરુ જે છે, વરુ ભેડિયો જે આપણે કહી, બરાબર, એના માટે અહીંયા એક શબ્દ વાપરો છે ડેવિલ. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે અબુ મિયાં છે શા માટે ઉદાસ હતા, કારણ કે એની જે બકરી હતી કલવા, બરાબર, એક દિવસ એ ભાગી જાય છે અને હિલ એટલે ટેકરી ઉપર એ ભાગી જાય છે. તો ટેકરી ઉપર છે ડેવિલ રહેતો હતો, તો ડેવિલ છે એની બકરીને ખાઈ ગયો હતો, એટલે છે ને અબુ મિયાં છે ઉદાસ હતા, બરાબર છે. આવી રીતે અબુ મિયાને ગોવિંદા પૂછે કે ભાઈ તમારી ચિંતાનું કારણ શું છે, એટલે અબુ મિયાં એનું કારણ આપણને ટૂંકમાં અહીંયા કહે છે. પુઅર અબુ ખાન, જો હવે અબુ ખાન આવ્યું અહીંયા, એવું અબુ મિયાં આ બધા એક જ છે, બરાબર છે, અલગ અલગ નામ આપ્યા છે. પુઅર એટલે ગરીબ નહીં, પુઅર એટલે ગરીબ થાય, પણ અહીંયા છે ને બિચારા, બરાબર છે. બિચારા અબુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર્સ, એની આંખોમાં આંસુ આવી ગયા હતા જ્યારે વાત કરતા હતા ને, તે બિચારા અબુ ખાન છે એની આંખની અંદર આંસુ આવી ગયા છે. હી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ, હી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ, એ સમજી ન શક્યા કે શા માટે. જો વાક્યની વચ્ચે વાય આવે ને તો એનો ગુજરાતી થાય કે શા માટે, તે સમજી નહોતા શકતા કે શા માટે. કલવા બ્રોક, બ્રોક એટલે તોડી નાખવું, ધ સ્ટ્રિંગ, સ્ટ્રિંગ એટલે દોરી. અબુ ખાન સમજી નહોતા શકતા કે શા માટે કલવા એટલે કે એની બકરી જે છે એનું નામ કલવા છે, કે શા માટે દોરી તોડી નાખી એટલે આ છે ને એની બકરીને દોરીથી બાંધતા હશે, એટલે આપણી આ જે બકરી છે એ દોરી તોડી નાખે છે. એન્ડ ડિસઅપિયર ઇન ધ નાઇટ, ડિસઅપિયર એટલે અદૃશ્ય થઈ જવું, ઇન ધ નાઇટ એટલે દિવસે તો આ બકરી છે એને મૂકીને ગઈ નહોતી, પણ રાત્રે છે ને જ્યારે અબુ ખાન છે એને ખીલે, જ્યારે બાંધી હશે દોરીથી બાંધી હશે, ત્યારે એમ કહે છે કે મને ખબર નથી પડતી કે શા માટે એ મને છોડીને રાત્રે અહીંથી ચાલી ગઈ. હી યુઝ ટુ ગીવ હર ગ્રીન, હું હંમેશા યુઝ ટુનો મતલબ થાય હંમેશા, ગીવ એટલે આપવું, હર ગ્રીન તેને હું ગ્રીન કલરનું, બરાબર છે, સરસ મજાનું હરિયાળું જ્યુસી ગ્રાસ અને રસવાળું ગ્રાસ એટલે ઘાસ આપતો ખાવા માટે, ટેસ્ટી ગ્રેઇન, ગ્રેઇન એટલે અનાજ, બરાબર, ટેસ્ટી એવું હું અનાજ આપતો, બરાબર છે, અને ખાવા માટેની કાંઈ કમી નહોતી. બટ ઇવન ધેન, પણ છતાં પણ, હિઝ ઓનલી ફેમિલી મેમ્બર હેડ લેફ્ટ હિઝ, આવું છતાં એ મારા ફેમિલી મેમ્બર જેવી હતી, હું એને ફેમિલી મેમ્બરની જેમ રાખતો, છતાં પણ એ મને મૂકીને ચાલી ગઈ, શા માટે વહી ગઈ છે. આવી રીતે અબુ ખાન છે આ વાત ત્યારે યાદ કરે છે, ત્યારે એની આંખોની અંદર આંસુ આવી જાય છે. એમ કહે છે કે હું એનું આટલું બધું ધ્યાન રાખતો, બરાબર છે, એને ખાવા માટે ગ્રીન ગ્રાસ આપતો, જ્યુસી ગ્રાસ આપતો, રસવાળું, બરાબર છે, અનાજ આપતો, આવું બધું આપતો, છતાં પણ એ મને રાત્રે આવી રીતે એકલો છોડીને કેમ ચાલી ગઈ. આવી રીતે અબુ ખાન છે એ પોતે ખૂબ જ નિરાશ થઈ જાય છે. આફ્ટર સમ ડેઝ, થોડાક દિવસો પછી, જો આ બાબતને ઘણા બધા દિવસો વીતી જાય છે, એટલે થોડાક દિવસો પછી શું થાય છે આપણે જોઈએ તો, થોડાક દિવસો પછી અબુ મિયાં જે અબુ મિયાં છે ભાઈ આ, બરાબર, બોટ એટલે ખરીદવું, અનધર ગોટ એને એક બીજી બકરી ખરીદી, અબુ મિયાએ એક નવી બકરી ખરીદી. એક બકરી હતી કલવા, પેલી બકરીનું નામ હતું કલવા, યાદ રાખજો. એ રાત્રે એને મૂકીને વહી જાય છે હિલ તરફ, અને અબુ મિયાં એવું અનુમાન કરે છે કે ત્યાં રહેલો ડેવિલ રાક્ષસ, બરાબર છે, એને ખાઈ ગયો છે. થોડાક દિવસો પછી અબુ મિયાં છે એના માટે બીજી એક બકરી લઈ આવે છે, બરાબર છે. જોઈએ હવે શું થાય છે. ધીસ ન્યૂ વન, આ નવી બકરી જે હતી વોઝ પ્રીટી, પ્રીટી એટલે એકદમ સરસ મજાની, વ્હાઈટ એઝ સ્નો, સ્નો એટલે શું થાય, બરફ, બરફ જેવી સફેદ. એન્ડ હેડ ટુ લિટલ હોર્ન, બે નાના નાના શિંગડા. જો હોર્ન એટલે અહીંયા થાય શિંગડા, ખાસ ધ્યાન રાખજો.
જો તમને એમ પૂછે કે ભાઈ આ બીજી બકરી જે નવી લઈ આવ્યા હતા એનું શારીરિક વર્ણન કરો, તો એ એકદમ પ્રીટી હતી, બરફ જેવી સફેદ હતી, બરાબર છે, તેને બે શિંગડા હતા, બરાબર છે, અને કેવા શિંગડા, નાના નાના, પેર ઓફ લવલી બ્રાઇટ રેડ આઈઝ, એની જે બ્રાઇટ એટલે શું થાય, ચમકતી, સુંદર ચમકતી લાલ કલરની એની આંખો હતી. આઈ વિલ કોલ યુ ચાંદની, હું તને ચાંદની કહીને બોલાવીશ. જો હવે એનું નામ પણ રાખ્યું છે અબ્બુ ખાને, એનું નામ રાખ્યું બીજી બકરીનું ચાંદની. યાદ રાખજો, પહેલી જે બકરી હતી એનું નામ હતું કલવા, અને બીજી બકરી જે રાખી છે એનું નામ છે ચાંદની. કેરેસિંગ હર સોફ્ટ ફર, ફર એટલે રૂવાટી, એની નરમ 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 રૂવાટી ઉપર છે એ શું કરે છે, એ નરમ નરમ જે રૂવાટી ઉપર છે એ હાથ ફેરવે છે, બરાબર છે. તો સોફ્ટ ફર, ફર શબ્દ આપણે પહેલો પાઠ જે હતો એમાં ચિત્તા સ્ટીયર્સની અંદર આવ્યો હતો કે એના જે બચ્ચા હોય એને જે ફર છે સિલ્વર કલરના હોય, ફર એટલે શું થશે, રૂવાટી, બરાબર. ક્રેસિંગ એટલે હાથ ફેરવવો, વહાલ કરવો, બરાબર છે. એની સફેદ જે બરફ જેવી રૂવાટી હતી એની ઉપર હાથ ફેરવે છે અને કહે છે, હી સેડ, શું કહે છે, કે હું તને ચાંદની કહીને બોલાવીશ, એવું એ કહે છે. વન ફાઇન મોર્નિંગ, એક દિવસ સવારે હિઝ નેબર ગોવિંદા અપીયર્ડ, એટલે એનો જે પડોશી જે ઓલો ગોવિંદા હતો એ ફરી પાછો એની ઘરે આવે છે, બરાબર છે. પહેલી વખતે આવ્યો હતો ત્યારે ઉદાસ દેખાતા, બીજી વખતે આ ગોવિંદા આવે છે ત્યારે એ ત્યારે એકદમ ખુશ હતા. હી સો, તેને જોયા કે અબ્બુ ખાનજી છે, તેને જોયા કે આ અબ્બુ ખાન છે, અબુ મિયા છે, ટોકિંગ ટુ હિઝ ઓનલી ફેમિલી મેમ્બર. એ જોતો હતો કે ભાઈ અબ્બુ ખાન છે એની ફેમિલી મેમ્બર છે, આપણે કહી શકાય, એની ઘરે તો કોઈ બીજું હતું નહીં, એકલા રહેતા, એટલે એની ફેમિલી મેમ્બર જે હતી આ ચાંદની, બરાબર છે, એની હારે એ વાત કરતા હતા. હે અબુ ચાચા, જો આવી રીતે ગોવિંદા કહે છે કે હે અબુ ચાચા, યુ લુક હેપી, આજે તો તમે બહુ જ ખુશ દેખાવ છો, હેલ્ધી પણ દેખાવ છો, હાઉ ઇઝ લાઈફ નાવ, હવે તમારું જીવન કેવું છે, આવી રીતે પૂછે કે તમે તો હવે ખુશ દેખાવ છો, તંદુરસ્ત દેખાવ છો, હવે તમારું જીવન કેવું છે. તો અબુ ચાચા કહે છે, આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન, હવે હું એ કે દુનિયાનો સૌથી ખુશ વ્યક્તિ છું, ગોવિંદાને કહે છે, બરાબર. ચાંદની હેઝ, આ જે નવી એની બકરી હતી એનું નામ હતું ચાંદની, ચાંદની હેઝ બ્રોટ ન્યૂ લાઈફ ટુ મી, ચાંદનીએ મને નવું જીવન આપ્યું છે. શી લવ્સ મી એ લોટ, તેણી પણ મને ખૂબ જ પ્રેમ કરે છે, ઇવન આઈ કાન્ટ લીવ વિથાઉટ હર, અને હું પણ એના વગર હવે રહી શકતો નથી, આવી રીતે અબુ ચાચા કહે છે. અબુ ચાચા વોઝ બીમિંગ વિથ જોય, બીમિંગ એટલે શું થાય, એક નવો વર્ડ છે આપણી સામે, બીમિંગ એટલે ખુશીથી સ્માઇલ કરવું, બરાબર છે, હસવું, હસતા સાથે, આનંદ સાથે કહે છે કે એ પણ મને ખૂબ જ ચાહે છે, હું પણ એને ખૂબ જ ચાહું છું, હવે હું મારા જીવનમાં ખૂબ જ ખુશ છું. બટ વોટ આ વેર યુ ટેલિંગ હર, પણ ગોવિંદા એને પૂછે કે અબુ ચાચા તમે એને એને શું વાત કરતા હોય, તમે એને શું કહેતા હોય. આઈ સો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ, હું હંમેશા જોઉં છું કે તમે એની હારે ટોકિંગ વાતો જ કરતા હોય. તો આ કહે છે, ઓહ યસ, હા, આઈ વોઝ ટેલિંગ હર ધ સ્ટોરી ઓફ કલવા, સેડ એન્ડ ઓફ ધ બ્લડ થર્સ્ટી ટીથ ઓફ ધ ડેવિલ ઓન ધ હિલ, કે હું એને કે કલવાની સેડ સ્ટોરી કહેતો હોય કે બ્લડ થર્સ્ટી એટલે લોહીનો તરસ્યો, થર્સ્ટી એટલે શું થાય, તરસ્યો, તરસ્યા જેના દાંત છે, જે હિલ ઉપર રાક્ષસ રહે છે એના લોહીના તરસ્યા જે દાંત છે, અને કલવાની જે એકદમ સેડ સ્ટોરી હતી કે કલવાનો અંત કેવો આવ્યો, હું આની અરે એ વાત કરતો હોય છે. આવું અબુ મિયા છે એને જવાબ આપે છે. જો ગોવિંદા એને પૂછે છે કે તમે આખો દિવસ એની અરે બકરી અરે શું વાત કરતા હોય, તો એમ કહે છે કે હું છે ને એને કલવાની સ્ટોરી કહેતો હોય કે એ હિલ ઉપર વહી ગઈ હતી અને ત્યાં રાક્ષસે એને કેવી રીતે મારી નાખી, તો આવી વાત હું એની સાથે કરતો હોય.
બટ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી, પણ એ કે મારી વહાલી ચાંદની છે એ ક્યારેય મને મૂકીને જશે નહીં. સી ઇઝ, તેણી કેટલી સમજદાર છે, સી ઇઝ સો અન્ડરસ્ટેન્ડિંગ, તેણી કેટલી સમજદાર છે, એન્ડ હેપી વિથ મી, મારી સાથે એ કેટલી ખુશ છે, આવું એ ભેગું ઉમેરે છે, બરાબર છે, આવી રીતે ઉમેરતા એ વાત કરે છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછીના લેક્ચરની અંદર આપણે આ પાઠને આગળ વધારશું.